હમણાં એક ને એનો દીકરા દીકરો બે હેલે જતો હતો દાદો ને પોતરો કહેવાય ને આપણી ભાષામાં હા એ દાદો ને પોત્ર બે હેલે જતા હતા રોડ ઉપર એમાં એના દાદા છોકરાને કીધું કે બેટા ખોતાઈ જા ખોતાઈ જા ક્યાં ખોતાઈ જા તો કે કા તો હમેથી જો તારા ટીચર આવે તું તાણી દીથ્યા નિશાન નથી ગયો હમણાં પૂછે કેમ ન થાય હું જવાબ દે હતાઈ જા હતાઈ જા તો છોકરો કે દાદા હું નહીં તમે હતાઈ જાઓ તો કે કા તો કે હું નિશાળે પરમદી કઈ નહીં કે મારા દાદા ગુજરી ગયા ને એટલે તેની હું નિશાળે નહીં આવું હા પણ છોકરા મેં વાત કરી અમુક અમુક ઘૂમરે નાખ દી છોકરા ભલે નાની અત્યારના છોકરા તો બહુ હોશિયાર થઈ ગયા છે આપણી આપણે માં આપણે હતા ને નાના તે આપને ખબર નહોતી પડતી હા એક છોકરો નિશાળ મોડો ગયો એટલે સાહેબે પૂછ્યું એટલે કેમ મોડો આવ્યો તો સાહેબ માર મમ્મી ગુજરી ગયા લે લે બિચારાના મમ્મી ગુજરી ગયા ભાઈ જા પેલી બેંચે ભાઈ જા છોકરાને પેલી બેંચે બેડો ગયો સાહેબ પેલા કેમ મોડો આવ્યો તો સાહેબ મારા પપ્પા ગુજરી ગયા અરે બિચારાના બે ત્રણ મહિના પેલા મમ્મી ગુજરી ગયા પાછા પપ્પા ગુજરી ગયા બેટા પેલી બેંચે બે જા પેલી બેંચે બેઠડ દીધું પછી છ આઠ મહિના ને ગાળો વહી ગયો ને પાછો એક દી મોડો આવ્યો એટલે પાછો સુભે પૂછ્યું કેમ મોડો આવ્યો તો સાહેબ મારી મમ્મી ગુજરી પણ સાહેબ ઓલો મુદ્દા પ્રશ્ન ભૂલી ગયેલા કે આની પેલા ને મમ્મી ને પપ્પા ને ગુજરી ગયેલા સાહેબ પાછા મારી મમ્મી ગુજરી ગયા લે લે બે જા પેલી બેંચે બે જા પેલી બેંચે બિહાર દીધું પાછો છ આઠ મહિના પછી પાછો એક દી મોડો આવ્યો સાહેબ કેલા કેમ મોડો આવ્યો

એ સાચી વાત હતી મારા મમ્મી ગુજરી ગયા એટલે થોડોક ટાઈમ થયો એટલે મારા પપ્પા બીજું ઘર પછી મારા પપ્પા ગુજરી ગયા પછી નવા મમ્મી હતા એને પાછું ઘર કર્યું થોડોક ટાઈમ થયો એટલે નવા મમ્મી ગુજરી ગયા પછી મારા નવા પપ્પા આવ્યા થોડોક ટાઈમ થયો એટલે આજ મારા પાછા નવા પપ્પા ગુજરી ગયા તો સાહેબ કે હવે હું પતી જાય ને તો તારી પેઢી પૂરી નહીં થાય તમ તારે તું ચાલુ રાખ ચાલુ રાખી हां <laughs> नगर एक देख बापा ने पूछु के बापा કેટલા દીકરા મને કે સાત દીકરા હું તો તો લીલા લે રહેશે ને મને કે 6 जेल માં છે ને ફરાડ છે ઓવર માં સા વિદાવગન નો જમીન ગોતવા જાવા ને હા મેક બાપા ને પૂછુ કે બાપા કેટલા દીકરા મને કે એક નો એક હું સેવા કરે કે નહીં મને કે સેવા તો બહુ કરે અત્યારે તો આગળ વધી ગયો હું એમ કેમ આગળ વધી ગયો મને કે દરરોજ તો રાહ તે પગ તો આજ રાતે બળનો સુડિયો ગળા સુધી પડ્યું મારે કેવું પડ્યું ભાઈ હવે બસ પણ છોકરાની વાત હવે એટલે વાત કરો હમણાં એક દી એક બાપા છે ડોક્ટર પાસે ગયા ડોક્ટરને જેને કે સાહેબ મારા છોકરાનું કાંઈક કરો સાહેબ મારા છોકરાનું કાંઈક કરો તો કે શું થયું તમારા છોકરાને તો કે સાહેબ વેસનની લતે ચડી ગયો દારૂ મંડી ગયો પીવા લે દારૂ પીવો માંડ્યો તમારો છોકરો તમને કઈ રીતે ખબર પડી તો સાહેબ મને ખબર તઈ પડી કે મેં હતાડ્યો એની ગોતી ગોતી સાહેબ તઈ મને ખબર પડી કે મારો છોકરો દારૂ ને રવાડે છે હા હમણાં મેં એક બે બાપા બાપા કેટલા દીકરા મને કે ત્રણ શું કામ ધંધો શું કરે મને કે મોટો છે એ વકીલ છે એનાથી નાનો છે એ ડોક્ટર છે અને સૌથી નાનો છે એ કાપડ ફેરી કરે એટલે મેં કીધું બાપા તો તો કાપલ ની ફેરી કરે ને બિચારા ને બહુ મહેનત રહેતી છે ને મને કે આ બેનું પૂરું એ જ કરે છે હા કરતા હતા એટલે એક ભાઈ બીજાને પૂછ્યું કે ભાઈ ઓલો તમારા મકાનમાં ઓલા વકીલ સાહેબ ભાડે રહી છે ઈ માણા આમ કેવો સારો માણા કે ખરાબ માણા તીજા એ કીધું ભાઈ માણા બહુ સારો હોય એ કેમ તો કે એને થી કર્યો અને પેલા વકીલ મારે તો રાખવો પડે વકીલ એટલે એને મારી ઉપર કેસ કર્યો કોર્ટમાં ઈ કેસ જીતી ગયા અને ઈ મકાન અત્યારે એના નામે છે હું એના મકાનમાં ભાડે રહું છું નાણા બહુ સારો ભાઈ આ વકીલ ની ડોક્ટર ની વાત આવતી હતી એટલે વાત કરી દો હમણાં એક દી એક બેન છે ને એ ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર સાહેબ ને જઈને કીધું કે સાહેબ મારા ઘર ને બહુ તકલીફ છે મને લાગે કે મગજ છે ને છટકી બિચારા કઈ બોલતા નથી આખો દી ઘેરે હાવ મૂંગા મૂંગા રેખડા કરે છે અને એની તબિયત કઈક ખરાબ હોય ને એવું મને લાગ્યા કરે છે કઈક દવા આપો ને એટલે ડોક્ટર સાહેબે બે ચાર પડીકા વાળી દવા દીધી કલ્યો બેન એ કે આ મારે કઈ ખબર આવવાની તો કે બેન તમારા ધણી ને ખબર નથી આ તમારી ખાવાની છે તમે આ દવાખાને ખુઈ જાઓ ને તો બિચારો કઈક બોલે તમે વારો જ ક્યાં દેખ બેનવાળા ને કીધું કે હાલો તમને દવાખાને લઈ જવા તમને કઈક તકલીફ છે એવું મને લાયકા કરે છે તો કે મને કઈ તકલીફ નથી ભાઈ હાવ હાજુ આરો છું રોટલા ખાતો છું હરતો ફરતો છું મને શું વાંધો છે તો કે નઈ તમને કઈક તો વાંધો છે તો કે તને એવું કેમ લાગે છે તો કે તમને ખબર નહી હોય કાલ રાતે નીંદર માં તમે મને મન ફાવે એમ બોલ કરતો કરતો કે કાલ નિંદર જ કોને આવી છે નીંદર નો વેમ રાખીને બળાફા કાઢી લીધા હવે ઘણા ભાઈ આમ જ કરે છે નેવું ટકા આમ જ કરે હા તો ક્યાં કોઈ બોલી હગે બધાની ઘરે ઈ તકલીફ છે ભાઈ હા એક દિલાનું ઓપરેશન ચાલતું હતું ડોક્ટરે જે દવાખાનું નવું જ કરેલું અને એમાં ભાઈનું પેલું ઓપરેશન ને ડોક્ટરનું પેલું ઓપરેશન ભાઈનું પેલું ઓપરેશન ને ડોક્ટરનું પેલું ઓપરેશન એટલે ડોક્ટર સાહેબે બધી દવા લખી દીધી કે આટલી આટલી દવા લઈ આવો ઇન્જેક્શન ને બાટલાન બધું તમે લઈ આવો તમારું ઓપરેશન અડધી કલાકમાં કરી નાખ એ ઓપરેશન ને બાટલા દવા બધું લેવા માટે ગયો એક હાથમાં દવા બી બધી ઠેલી ઉપાડેલી અને બીજા હાથમાં હાર ની ઠેલી ડોક્ટર સાહેબ પૂછ્યું કે હાર છે ના માટે કે સાહેબ તમારું પેલું ઓપરેશન છે મારું પેલું ઓપરેશન છે જો તમે સક્સેસ જાઓ તો હું તમને પહેરાવી દી બાકી તમે મને પહેરાવી દીજો હા પણ અમુક અમુક તો ડોક્ટરને ને ગુમરે નાખી હા અમારે એમના જુનાગઢમાં એક ડોક્ટરની મિટિંગ હતી તેમાં મારા એક મિત્ર છે ડોક્ટર સાહેબ એણે મને વાત કરી મને કે દિવ્યેશ ઘટના તો જો બને અમારે અમારા માણસો ગાળિયા કરી દે હા એક જણો ગયો ના ડોક્ટર દાંત દુઃખે છે સાહેબ કાઢ નાખો કેટલા પૈસા તો કે અઢીસો રૂપિયા હવે સાહેબ પકડ થી ખેચવાના અઢીસો સાહેબ વ્યાજબી રાખો ભગવાન નો કોપ રાખો તમારે ન્યાદ જવું છે સાહેબ જરાક વિચાર કરો વિચાર કરો અઢીસો રૂપિયા પકડથી ખેંચવાના ન હોય હું ડિગ્રી ના પૈસા લ્યો હો તો કે ભાઈ એમ કા ડિગ્રી ના પૈસા નથી હોતા કે આમાં ઇન્જેક્શન મારવા પડે આને કે બધું ખોટું કરવું પડે નકર એમ ખેંચી લાવ તારા બોકા હા નીકળી જાય તો કે સાહેબ કાંઈ કરવું નથી આપણે ઇન્જેક્શન એ નથી મારવું એને કાંઈ ખોટું નથી કરવું એમ નામ પકડતી ખેંચવા સાહેબ બોલ કે મે દીલો ઇકી એમ નામ ખેંચવાના પછા હાલે ખુરશી ઉપર આમ હુવું રહ્યો પકડ માર્યું દાંત ખેંચી લીધો અને ઓલો બેઠો થઈને કે સાહેબ રેડી તમારું કામ પૂરું થઈ ગયું ઓકે પરસે વળ ગયું ડોક્ટરને ડોક્ટરને પરસે વળી ગયું એ કે આજ પંદર વર્ષથી આ ક્લિનિક લઈને બેઠો તારા જ એવો મરદ દર્દી હજી સુધી મને મળ્યો નથી એમને પકડ થી દાંત ખેંચી લીધો ને તું પાછો ઊભો થઈને એમ કે સાહેબ રેડી ઓકે કમ્પ્લીટ થઈ ગયું મજા આવી ગઈ લે પચા તો જોતા નથી તારા આ બીજા પચા તું હોટલ માં જઈને જમી લીધી જા મને તારી ઉપર મોજ ના તોરા છૂટે આવા જો સુરવીર માળા હોય ને તો આપણા દેશ ને કોઈ ઊની હાથ નો આવે આટલું કઈ નીકળી ગયું પછી મીટિંગ થઈ મિટિંગમાં એકબીજા ડોક્ટરો બધા વાતો કરતા હતા

કોઠી જેવો હતો ઈજ તો કે હા ઈ કે એને મેં ઇન્જેકશન મારી ને બારોબાર અડધી કલાક પાકલે બેહો તો ઇન્જેકશન ની અસર થઈ જાય અડધી કલાક પછી હું જ બહાર જવતી નહોતો ઈ નક્કી સારી ન જાય

અને એમાં તમે એમ લખ્યો ભાઈ એ આમાં પચાસ રૂપિયા લખાય પચાસ રૂપિયા લખાય એમ કે ભાઈ હું મારી મમ્મી ને પૂછી આવું આમ કહેવાય પણ એમાં બિછાનોનો વાક નો હોય ભાઈ મારી મારી ના પડી હોય હવે ઈ કોઈ દી પાંચ રૂપિયા લખાવે મકર સંક્રાંતિ નું ટાણું અને નાનો એવો છોકરો એટલે છોકરાનો નિયમ હોય કે તમે જે ઘરે કાંઈ ભાગ લઈ આવ્યો હોય દાળિયા હોય ખજૂર હોય ધાણી હોય કે જે કાંઈ ભાગ લઈ હોય છોકરા ના આપો એટલે છોકરા નિયમ હોય બાર બહેન ખાય અને બાર બહેન ખાય એટલું નહીં પણ એના ભાઈ દોસ્તાર હોય એમાંથી એને થોડુંક આપે એમાં એક છોકરાને ખીચો ભર દીધો ને બહાર નીકળી ગયો બહાર પોતાના દોસ્તાર ઊભા હતા એને દાળિયા થોડાક ખિસ્સામાંથી કાઢી થોડાક મુઠ્ઠી ભરીને એને દીધા અને એ જે ડાળિયા દેતો તો એમાં આમ તેની માં ભાડ ગઈ અને આવીને જેમ પડન ડહેડે ને એમ ડું જેમ કહાઈ પાડન ડહડે એમ ડહળીને લીધે ને લઈ ગઈ ઘેરે લઈ ગઈ દીકાન પાટાન ગળદાન અને મારી મારી ને કેતી જાય દસ કોઈ દી કોઈ કોઈ હવે મારી મારી ના પડવી હોય રૂપિયા કોઈ લખાવે ને એની પાસે આયસાય રાખવાનું હા એને કેવાય ગગા એમ જેમ ચાર પ્રકારના દીકરા થાય એમ ચાર ચાર પ્રકાર નું ઘણું બધું થાય ચાર પ્રકારના દીકરા થાય ચાર પ્રકારની લાજ થાય હાંડિયા લાજ ઝપાટાલાજ મારવાળી લાજ અને કાઠિયાવાળી લાજ એમાં તમને લાજના પ્રકાર કી દઉં હાંડિયા લાજ કોને કહેવાય કે પોતે ઊભી બજારે આયેલી જતી હોય ને આમથી હા હાર બાળી જાય એટલે આમ જેમ છેડો નાખી લે એમ છેડો નાખી લે ને હાંડિયા લાજે પછી ઝપાટાલાજ ઝપાટા લાજ ઝપાટા લાજ પછી હાંડિયા લાજ ઝપાટાલાજ મારવાળી લાજ મારવાડી રાત તો તમે જોઈ છે કોક દીક રાજસ્થાન ફરવા ગયા હોય તો જોઈ છે કે એ નાક ની દાંડી સુધી હોય જ્યાં થી જન્મ થયો હોય ત્યાંથી લઈને મરે ત્યાં સુધી નો કઈ અડધો વેત ઊંચી જાય કે નો નીચી આવે એને કહેવાય મારવાડી લાજ અને આપણી કાઠિયાવાડની લાજની તો સાહેબ તમને ખબર છે આપણી કાઠિયાવાડની આપણી સંસ્કૃતિ કે બાયું છે સાહેબ કોઈ દી એમ કહેવાય છે કે પોતાનું એક એક અંગ છે એ ઢાકીને રાખતી હોય હયા જેટલો લાજનો ટાણી હાલી જતી હોય કોઈના બાપની તાકાત નથી સાહેબ એની હામું મીટ મેટ માંડી છું આપડી કાકી ચાર પ્રકારના દીકરા થાય ચાર પ્રકારની લાજ થાય એમ ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી અને જગુડી આપણું કોને કેવાય ખવારના પોર આપણે ઉઠા હોય અને આપણા માટે જે ચા બનાવવાની હોય કે એમાં હોય એવો ટકા દૂધ હોય હાંઢિયા કૂતી જાય એવી એને કહેવાય આપુડી બાપુડી એટલે કે બાપા ઉઠે ને બાપા માટે ચા બનાવવાની થાય તો એમાં એસી ટકા દૂધ હોય ને વીસ ટકા હું પડી ગયું હોય એમ પાણી એને કહેવાય બાપુડી પછી સગુડી ખગાવાલા આવ્યા હોય ઘેરે એમાં પછી એના માટે ચા એટલે પચાસ ટકા દૂધ ટકા પાણી એને કહેવાય સગુડી પણ ત્રણ પાંચ ગામ ભેરા કરીને મંદિરે ભજન નો પ્રોગ્રામ રાખ્યો હોય અને એમાં જે ચા પીવાતી હોય ને એને કહેવાય જગડી હા એમાં એસી ટકા પાણી હોય ને ટકા દૂધ હોય હા દૂધ તો આ માથે તમને લાગુ કરતું હોય હા એને કહેવાય જગુડી હા અત્યારે તો ચા માં હા સિસ્ટમ આવી ગઈ પહેલા આપણે આખા આખા કપ ભરીને ચા પીતા આખા કપ ચાના ના પછી રકાબી આવી ઈ એવું જાજા ખાડા વરી ને આમ શીશડી અને હવે તો હારા પ્રોગ્રામ હજી તો પ્યાલ્યું માં ચા આવી ગયું મને લાગે કે હજી પાંચ વર્ષ પછી એવો જમાનો આવ્યો છે કે ઓલા પોલિયાના ટીપા પાસે ને એમ ચા પાતાય છે આપણને એમ થાય કે પોલિયા ટીપા પાસે ચા પાય જમાનો એવો આવી જાય એમ ચાર ચાર ગણું છે એમ પાછું તણ તેણે ગણું છે હા એકાદી વાત તમને મજા આવે એવી કરી દઉં કે ત્રણ ત્રણેય ગણું છે આપણા એટલા દેવી દેવતાઓ છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પણ ત્રણ દેવતાઓ બધા દેવતા આવી જાય ક્યાં તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આમાં બધા દેવતાઓ એમ જગદંબા ને માનતા હોય માં પછી ગમે હોય માં સોનબાઈ હોય આવડ હોય પીઠળ હોય નાગબા હોય ગમે જગદંબા હોય પણ ઈ ત્રણ માં બધી દેવી આવી જાય કઈ તો કે મહાલક્ષ્મી મહા સરસ્વતી મહાકાલી આમાં બધી દેવી આવી જાય એ માણસની અવસ્થા હોય તો પણ ત્રણ કે નાનપણ યુવાની અને બુઢાપો એમાં કવિઓ બહુ સરસ વાત કરે છે કે નાનપણ નાનપણ કોના હોવું જોઈએ તો છે ભગવાન કૃષ્ણ જેવું જોઈએ યુવાની મર્યાદા ભગવાન અને બુઢાપો તો ભગવાન ભોળાનાથ જેવું હાથમાં માળા ફેરવી લે પછી કઈ છોકરાઓને કટકટ ન કરે હા અમુક અમુક તો જળકટા એવા છે કે જેમ જેમ ગઢા થતા જાય કાનુડા જેવા થતા જાય હા કોનાવો નીકરા

ધાર અણી અને દુબાકો ચોથું કોઈ હથિયાર નહીં કા ધાર વાળું હોય કા અણીને કા દુબાકો ચોથું કોઈ હથિયાર નહીં એમ ધરતી એટલી પ્રકારના અનાજ પાકે એમ કહેવાય છે કે જગતનો તાત વાવણી કરવા ગયો હોય અને એમાં ધરતીમાં એમ કહેવાય છે કે અનાજ પાકે અનાજના પ્રકાર પાડો ત્રણ જ પડે હિંગ હરાળીને પોપટો ચોથું કોઈ અનાજ નહીં અનાજના પ્રકાર ત્રણ જ છે પણ એમાંથી ભોજન બને એ બત્રી વાટ કેમ કેવા છે ભોજન હમાતા નો હોય પણ ભોજન ને ખાવાના પ્રકાર પાડો ત્રણ જ પડે કોળીઓ ચોથું કોઈ ભોજન નહીં એમ એટલી પ્રકારના પ્રાણીઓ છે જગતના પત્નીમાં માલિપા પણ પ્રાણીના પ્રકાર પાડો ત્રણ જ પડે નોર ખરી ને ડાબલો કાં નોર વાળું હોય કાં ખરી ને કાં ચોથો કોઈ પ્રકાર નહીં એમ માણા ની વૃત્તિ હોય તો પણ ત્રણ બહુ મને ગમતી વાત કે માણાની વૃત્તિ હોય તો ત્રણ કઈ તો કે દેવવૃત્તિ મનુષ્યવૃત્તિ અને પશુવૃત્તિ દેવવૃત્તિ કોને કહેવાય કે જંગલની માલિકા કહેવાય છે કે પાણત્યયો છે જાળવાનું કાય એમને માટે પાણી પાતો હોય બપોરનો ટાઈમ થાય ધોમ ચડ ચડ તડકો તપી ગયો મુઠ્ઠી ભરીને જમીન ઉપર ઝાર નાખો એટલે ધાણી ફૂટી જાય આવો તડકો પાણત્ય વિચાર કરે કે અત્યારે ફૂઈ જાવું છે છાંયો થાય એટલે પાછો પાણી પાવા વર્ગી આવો વિચાર કરીને પાણતિઓ એમ કહેવાય છે કે પાણોનું કરીને ફૂઈ જાય ફરતો ફરતો કઠિયારો આવે કઠેરો એમ જ વિચાર કરે કે અત્યારે ધોમ તડજ તડકો તપી ગયો છે હવે ટાઢોપો થાય સાયો થાય એટલે પાછું લાકડા કાપવા વર્ગી એ પાણાનું નો સી જાળવા નીચે હોઈ જાય તે જાળવું એમ નો વિચાર કરે કે આ પાણીઓ મને પાણી પાય છે અને કઠિયારો મારા કુળનું નિગંદન કાઢનારો છે તું મારા સાંઈથી હટી જા પણ એ તો જેટલો છાયો પાણતિયાને આપે એટલો જ છાંયો કઠિયારાને આપે આને કહેવાય પણ મનુષ્ય વૃત્તિ કોને કહેવાય સાહેબ એમાંથી કંઈક શીખવા દેવું છે મનુષ્યવૃત્તિ કોને કહેવાય કે જગતનો તાત છે એ જેથી વાવણી કરવા માટે જાય ઓણીની માલિપા દાણા ઓરતો હોય એમાંથી કોક કોક દાણો છટકી અને પાટલામ પડતો હોય બાકી હાયરું પુરાતી જાતી હોય અને પછી એમ છે કે વરસાદ થાય પાણી બાણી પવાય જાય જેવા કોટા ફૂટી જાય એટલે માણસે વાળીએ જોવા માટે આવે અને મજૂરને શું કે મૂલીને કે જે હાયરુ માંથી છે ને એને એમ કે હાયરું પૂરી ગયા છે અને જેમ કહેવાય છે કે પાટલામ જે દાણા પીડા હોય એને એમ કંઈક અરોડા થયા છે એને કાઢી નાખજો નકર એક જ ધરતીનું દાવણ દાયબા છે જેટલું પાણી આયરૂમાંથી થયા ને એટલું જ પાણી મળ્યું છે અરોળા થયા છે એનું એટલું જ પાણી મળ્યું છે પણ એમાંથી કંઈક શીખવા જેવી બાબત એ છે કે માણની હાયરમાં રહેજો નકર જગત ગેદી અરોળા સમજીને કાઢી નાખે ને એનું કાંઈ નક્કી નથી માણની હાયરમાં રહેતા શીખી જાજો એમ પણ પશુવૃત્તિ કોને કહેવાય કે તમે કોઈ દી ક્યાં સાંભર્યું તમે કોઈ દી ક્યાં સાંભર્યું હોય મને કહો

આંખ અક્ષર બે કાન અક્ષર બે નાક અક્ષર બે જીભ અક્ષર બે મોઢું અક્ષર બે હોઠ અક્ષર બે દાંત અક્ષર બે હા માથે આવે શું તો કે વાળ અક્ષર બે અને એ વાળ ન હોય તો શું કહેવાય ટકો મુંડો ને ટાયલ અક્ષર બે આ બધાના અક્ષર બે જ છે એમ વાત નહીં કરતો તો કે ચાર પ્રકારના દીકરા થાય ચાર પ્રકારના દીકરા થાય ચાર પ્રકારની ચા થાય ચાર પ્રકારની લાજ થાય એમ સાહેબ આપણા સમાજમાં ચાર પ્રકારની પાઘડી થાય પાઘડી છે એ ચાર પ્રકારની થાય પેલી પાઘડી ચિતોલ ની સિસોદે રાણાની અણન પાક સિસોદે રાણો દિલી સમ્રાટ ને નહોતો નહિ એટલું નહીં પણ એની પાગ પણ દિલી સમ્રાટ ની નહોતી નહીં પેલા પ્રકારની પાઘડી બીજા પ્રકારની પાઘડી કે અમે પાઘડી જીવીએ પણ અમારી પાઘડી કોઈ નમે આ બીજા પ્રકારની પાઘડી ત્રીજા પ્રકારની પાઘડી સો ખાટું પહેરતા સો ખાટું હાવ સારું લાગે એમ બે પાંચ માણા હોય ને સારું આવું ઓડિયન્સ બેઠું હોય એમાં આપણે હારા લાગીએ પાઘડી પહેરતા અને ત્રીજી ચોથી પાઘડી હતી એ ઉતારવા હાટું જ પહેરતા બાપા ઉતારી દે જ પહેરતા ચોથા પ્રકારની પાગડી પણ તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય પાઘડી ઉપર ખબર પડી જાય માણા ક્યાં છે હાલનો છે બરડા છે બારડીનો છે ઓખાનો છે બાલ છે પાંચાલ છે ચાલાવાડ છે હોરઠનો છે કાઠિયાવાડનો છે ગોહિલવાડનો છે પછી નાગેર છે અને જો તો આંગળીના વેઢે ગણી લઈએ કે ગોંડલની ઇંડોની મોરબીની ચાંચ જામનગરનો નો પાગડી રંગ પાંચ બારાડી પાતળીયારી બરડે ઉપા ખુપાવાડી ઝાલાવાડી કાઠીયાડી કાલીટીલી વાળી ઓખાની પણ આટિયાળી ભારે રૂઆ ભરેલી ઘેરીને ગંભીર ઘેળની ચોતા આંખ ઠરેલી સોરઠની સીધી સાદી ગીરુનું ગોળ કુંડાળું ડાબાને ને જમણા પડખામ એક સરખી આટી એવી કડા ભરેલી કાઠિયાવાળ ની પાઘડી પલાટી ગોહિલવાડ ની લમગોળ વાળાકી વગરાળું ફરવાળું ને ભોજપુર ને રાતે છેડે રબારી પણ પૂરી ખુંબી કરી પ્રજીએ એ જાડા ખાદીલ નારી બતી જુનાગઢ બાબીઓને ને સાફો ફકીરોને લીલો ફટકો મુંજાવરને માફો વરણ કાઠીઓ વેપારીને ને જાતિ